દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ બંધમાંથી નીકળતી નહેરોનું સમારકામ અને સાફ સફાઈનું કાર્ય 21 ડિસેમ્બરથી શરૂ કરાયું છે. આ નહેરનું દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ આગામી 50 દિવસ સુધી સફાઈ અભિયાન ચાલશે અને તે માટે સંબંધિત વિભાગે જાહેરનામું પણ બહાર પાડી દીધું છે. પરંતુ આ નહેર સાથે સંકળાયેલ હજારો ખેડૂતો અને લાખો લોકોની મુશ્કેલી પાણીને લઈ આવનાર દિવસોમાં ઊભી થનાર છે, જેમાં ખેતી પર સંપૂર્ણ નિર્ભર ખેડૂતો તેમનો ઉભો પાક કેવી રીતે બચાવવો તેની મૂંઝવણમાં મુકાયા છે અને કેટલાક ખેડૂતો આગામી 2 માસ સુધી જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવું તેની ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ખેતી કામ કરીએ છીએ, અમારી ખેતી હશે પણ નહેરનું પાણી નહીં મળે, ખેતીમાં ઉપરનું નહીં આવે તો અમારું જીવવાનું કેવી રીતે, એનો ઉપયોગ શું કરીએ અમે? અમારે પાસે બોર મળે નહીં તો પાણીનું સગવડ મળે. વસ્તી નહેરમાં પાણી નથી આવ્યું ને અહીંયા અમે હજારો એકર અંદર શેટી અને ભાતનું વાવેતર કર્યું છે. જો આવું ને આવું રહેશે તો અમારો હજારો એકર પાણી નાશ, ખેતરોમાં પાકનો નાશ થશે. તો જલ્દીથી જલ્દી અમને પાણી મળે એવી અમારી ઈચ્છા છે. અને ઉપરવાસમાં પણ વરસાદ ઓછો થઈ જવાથી ઉકાઈ ડેમમાં પણ પાણી ઓછું છે, એના લીધે એ લોકો પાણી અમને અત્યારે નથી આપતા. અમને જલ્દીથી જલ્દી પાણી મળે તો સારું, અમારા હજારો એકર પાક નાશ પામતો બચી જાય. ઉકાઈ નહેર પર દક્ષિણ ગુજરાતના 200 થી વધુ ગામોના ખેડૂતો નિર્ભર છે, સાથે મોટા નગરોની પીવાની પાણીની જરૂરિયાત પણ આ નહેરના પાણી થકી સંતોષાય છે. સિંચાઈ વિભાગ દ્વારા આ નહેરના મરામતનું કામ 20 ડિસેમ્બરથી 8 ફેબ્રુઆરી સુધી ચાલશે તેવું જણાવી તે અંગેનું જાહેરનામું બહાર પાડ્યા અંગેની વાતો કરી હતી. નહેર બંધીની સીધી અસર ખેડૂતો અને લોકોને પડશે. વિભાગે છેલ્લા 6-7 વર્ષ દરમિયાન નહેરની મરામત પાછળ 135 કરોડ રૂપિયા જેટલો ખર્ચો કરી દેવામાં આવ્યો છે, પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા નક્કર કામગીરી ન કરાતા નહેર સાથે ખેડૂતો અને લાખો લોકોએ પાણી વગર ટળવળવું પડે છે. કેનાલ બંધ રહેવાની છે તે 20 ડિસેમ્બરથી 7 ફેબ્રુઆરી સુધીના બંધ રહેવાની છે, 50 દિવસની છે. એમ છેલ્લા છે ને એમ 6-7 વર્ષથી કામો ચાલે છે, એ બધા રેગ્યુલર ક્લોઝરમાં થતા હતા કામો. ગયે વર્ષે સ્પેશિયલ નહેર સુધારણાના કામો કરાવેલા, આ વર્ષે એવું થયું કે ડેમમાં પાણી ઓછું ભરાયું એટલે સરકારી કક્ષાએ કરકસર કરવાનું પાણીનું એ નક્કી કર્યું, એટલે સિંચાઈ સલાહકાર સમિતિમાં જે રેગ્યુલર ક્લોઝર અમારું ડિસેમ્બરમાં આવે છે તો એ લગભગ 30 દિવસનો હોય છે, પણ આ વખતે ક્લોઝર એટલે કરકસરના લીધે ક્લોઝર હોય છે 135 કરોડ જેવા છેલ્લા 7-8 વર્ષનો ખર્ચો. કામગીરીમાં એકચ્યુઅલી જે કાચી નહેર છે એને લાઇનિંગ થકી પાકી કરવાનું છે, પછી સ્ટ્રક્ચરોને મજબૂતીકરણ, રિનોવેશન, નહેરને બી માટીકામથી મજબૂતીકરણ કરવાના બધા કામોનું આયોજન કરેલ છે. ગામોમાં જોવા જાય તો લગભગ જે તાલુકા પ્રમાણે એમ 200 ગામ જેવા થાય છે, 200 ગામને અસર થાય. ને એમ નગરપાલિકામાં જોવા તો વ્યારા નગરપાલિકા એક અસર પડે એમને, પણ એ લોકોના માટે પાણીની વ્યવસ્થા અમારી બીજી ડોસવાળા એના છે તેમાંથી આપી છે. ગયા વર્ષે બી 10 દિવસના ક્લોઝરમાં એ લોકોએ વ્યવસ્થા કરી હતી. ઉકાઈ સિંચાઈ વિભાગ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી કેનાલના મરામતના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, પરંતુ જાણે કોઈ નિકાલ ના આવ્યો હોય અને માત્ર કામો કાગળો પર જ રહી ગયા હોય તેમ લાગી રહ્યું છે. દર વર્ષે ખેડૂતોએ વર્ષના અંતમાં નહેર બંધીને કારણે પારાવાર નુકસાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, ત્યારે સિંચાઈ વિભાગ ધરતીના તાતને આ જટિલ સમસ્યામાંથી ક્યારે મુક્ત કરવામાં સફળ થશે એ યક્ષ પ્રશ્ન ધરતીપુત્રને વારંવાર સતાવી રહ્યો છે. તાપીથી નીરવ કંસારાનો અહેવાલ, મિજાજ.com.